हेलो फ्रेंड्स, वेलकम टू इंग्लिश पाठशाला। टुडे वी विल लर्न स्टैंडर्ड 10th यूनिट नंबर 3 हुज नेम इज अन इंटरव्यू विथ रामकृष्ण मूर्ति पार्ट 2। एटले के आज आपणे अंग्रेजी में धोरण 10 में यूनिट नंबर 3 जेनुं नाम छे अन इंटरव्यू विथ रामकृष्ण मूर्ति छे पार्ट 2 नो अभ्यास छे करीशु। तो सौ प्रथम जो पार्ट 1 है तेमा विद्यार्थी मित्रों आपणे छे हाफ स्टोरी नो अभ्यास कर्यो, त्यारबाद आगळ पार्ट 2 में जे बाकी नो इंटरव्यू छे तेनो अभ्यास छे करीशु। तो दरेक विद्यार्थीओने विनती छे के आगळनो जे पार्ट 1 नो जे वीडियो छे ते जोई लेवो, तो डिस्क्रिप्शन में पण जे पार्ट 1 नी लिंक छे ते हुं मूकी आपीश। तो पार्ट 2 में विद्यार्थी मित्रों आपने जोयो पार्ट 1 में के इंटरव्यू लेने आ छे ते प्रश्न पूछे छे, अने सामे जे अरुणकृष्ण मूर्ति जे छे ते पोते छे ई पर्यावरणवादी छे छे दरेक प्रश्नो उत्तर छे ई सरस रीते आपे छे। तो आगळ आपणे જોઈશું। વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? How do you deal with the removal of this garbage once you clean the water body? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટરવ્યુ લેનાર છે તે પ્રશ્ન પૂછે છે કે જળાશયોમાં એટલે કે તળાવમાં અથવા તો નદીઓમાં છે એ લોકો કયા પ્રકારનો કચરો નાખે છે, અને તમે જળાશયો સાફ કરો ત્યારે કચરો કાઢવા માટે શું કરો છો? તો આપણને ખ્યાલ છે કે દરેક જગ્યાએ તળાવ અથવા તો નદી હોય છે, ત્યાં ઘણા બધા લોકો છે એ કચરો ફેંકતા હોય છે। તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે તે જે કચરો છે એ ફેંકવા માટે તમે શું કરો છો, જે કટુ બહાર કાઢવા માટે સફાઈ કરવા માટે તમે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો અહીંયા છે એ અરુણકૃષ્ણ મૂર્તિ છે જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે કે નાના જે બાળકો જે પહેરતા હોય છે, બાળોતિયું જેને આપણે કહીએ છીએ, કે ડાયપરથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ જે લોકો છે એ તળાવમાં ફેંકતા હોય છે। આપણને તળાવમાં જોવા મળે છે, તળાવના કિનારે આપણે જઈએ તો નાના બાળકોના જે ડાયપરથી માંડીને પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે, કચરા હોય છે તથા અન્ય જે બિનઉપયોગી કચરો હોય છે પ્લાસ્ટિક એ ત્યાં ફેંકવામાં આવે છે। તો જૂના ચપ્પલથી માંડીને ડાયપર સુધી છે એ તળાવમાં ફેંકે છે, અને તે ખૂબ જ છે એ ચિંતાજનકનો વિષય છે, કારણ કે આ છે એ પાણીમાં નાખવામાં આવે છે, અને પાણી છે એ તો આપણું જીવન છે, આપણને ખ્યાલ છે કે જળ એ જ જીવન, તો પાણી તો એ જીવન છે, આપણે આ જળાશયોની કાળજી નહીં લઈએ તો શું થશે એમ। ત્યારબાદ આગળ, વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો મોર મિનિમલ એક્સપોઝર એન્ડ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, વી એન્શ્યોર ધેટ the lake area and water holdings are free of garbage so that birds, frog and snake can live in peace. એટલે કે આજે જળાશયોની છે એ કાળજી આપણે કેમ ન લઈએ, આજે કચરો છે તે જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેનાથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય। દાખલા તરીકે કોઈ પણ પ્લાસ્ટિક કે કોઈ પણ એવો કચરો છે કે જે છે એ પાણીમાં ભળવાથી છે એ ખૂબ જ નુકસાનકારક છે, તો એ જે કચરો છે એ કચરોને આપણે છે એ જમીનમાં એવી રીતે દાટી દઈએ કે તેનો છે એ ઓછામાં ઓછો દુરુપયોગ અથવા તો ઓછામાં ઓછું છે એ પર્યાવરણ નુકસાન કરે। દાખલા તરીકે ઢોરના જે છાણ અથવા મળમૂત્ર કે જે બીજી કોઈ પણ પ્લાસ્ટિક કે એવું ચીજવસ્તુ હોય છે તે બધું મિક્સ કરી આપણે જમીનમાં દાટી દઈએ છીએ, તો તેનો છે આપણે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ છે એ આપણે રસોઈ બનાવીએ તો જે કંઈ પણ એઠવાડો નીકળે તે એઠવાડો તથા કોઈ પણ જે અન્ય ચીજવસ્તુઓ છે, દાખલા તરીકે જૂના ફળ અથવા તો જે ચીજવસ્તુઓ ખાદ્યલાયક નથી તે ચીજવસ્તુઓ જમીનમાં દાટી દઈએ, તો તેનો છે આપણે ઘણી બધી રીતે ઉપયોગ છે કરી શકીએ છીએ, તો જેથી છે એ બહારનું જે પર્યાવરણ છે તેના ખૂબ જ નહિવત અસર છે કરે છે। ત્યારબાદ છે, અમે તળાવ તથા જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપો છે એ શાંતિથી રહી શકે। તો આપણે જોતા હોઈએ છીએ કે અહીંયા આપણે બોટાદની જ વાત કરીએ તો બોટાદમાં કૃષ્ણસાગર તળાવ ખૂબ જ સરસ આવેલું છે, તો જેના કિનારે જે તળાવના કિનારે છે એ ખૂબ જ વધારે પ્લાસ્ટિક તથા અન્ય કચરો છે એ હોય છે, તથા જે લોકો આવતા હોય છે તે પોતે કચરો છે એ ત્યાં ફેંકતા હોય છે, નાસ્તો લાવતા હોય તે નાસ્તાના જે વેપર્સ છે એ ત્યાં ફેંકે છે, તથા પ્લાસ્ટિકની બોટલો છે, પ્લાસ્ટિકની થેલીઓ છે
તથા જૂના ચપ્પલ અથવા કોઈ પણ જે કઈ વસ્તુઓ હોય તે બધું છે એ ત્યાં ફેંકે છે, એના કારણે છે ખૂબ જ પાણી છે એ દૂષિત થાય છે, અને એ દૂષિત પાણી છે એ પાછું લોકોના ઘરમાં આવે છે, જેનાથી છે એ રોગોનું છે એ ઘર બને છે. તો અહીંયા છે એ આની ચર્ચા કરું ત્યારબાદ આગળ, કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? એટલે કે ઇન્ટરવ્યુ લેના છે એ પૂછે છે કે એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે, તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ સાધન છે એ વાપરો છો? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ચીજવસ્તુ કે કોઈ પણ જે જળાશય કે અન્ય ચીજવસ્તુ સાફ કરવા માટે આપણે ઇક્વિપમેન્ટ કે સાધનની જરૂર પડે છે, એમને આપણે સાફ કરી શકતા નથી. તો અહીંયા પૂછે છે કે તમે કઈ કઈ ખાસ વસ્તુઓનું ધ્યાન વાપરો છો? તો અહીંયા છે એનું ક્વેશ્ચન ત્યાં જવાબ આપે છે કે તળાવનું કદ, એટલે કે તળાવનું જેટલું એરિયા અથવા તળાવનું જેટલું માપદંડ છે, અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે છે એ 5 દિવસથી માની 3 મહિના સુધીનો સમય છે લાગે છે. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો છે. તો આપણે અહીંયા વાત કરીએ તો આપણે બોટાદની વાત કરીએ તો કૃષ્ણસાગર તળાવ છે તો તેનો જે એરિયા એટલે કે તેની જે સાઇઝ છે આકાર એ ખૂબ જ નાની છે, તો તેનો છે એ આપણે સાફ કરતા 8-10 દિવસ જેવું થઈ શકે, ઘણા બધા વોલન્ટિયર હોય તો. પરંતુ જળાશય છે અથવા તળાવ છે તેની સાઇઝ ઉપર ડિપેન્ડ છે કેટલા દિવસ છે એ થાય છે. તો અહીંયા છે એ અનુ કૃષ્ણમૂર્તિ કહે છે કે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમયગાળો પર લાગી શકે છે, અને આ જે કચરાઓ છે તે સાફ કરવા માટે દાંતી અને પાવડાનો ઉપયોગ છે એ થાય છે. તો દાંતી અને પાવડા છે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયેલા હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિફોર એટલે કે પહેલાં છે એ ખૂબ જ કચરો તળાવમાં હતો, ત્યારબાદ છે એ કચરો સાફ થઈ ગયો છે, આફ્ટરનો આપણે પીક છે એ જોઈ શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીઓને પણ અપીલ છે કે તમે કોઈ પણ જગ્યાએ કચરો છે એ ફેલાવશો નહીં, તમારા ઘર આજુબાજુ અથવા કોઈ પણ જગ્યાએ આપણને કચરો, સ્કૂલમાં ખાસ કરીને સ્કૂલમાં છે વિદ્યાર્થીઓ રિસેસમાં નાસ્તો કરીને વેપર જે હોય છે પ્લાસ્ટિકથી ગમે ત્યાં ફેંકે છે, તો આપણે છે એ ડસ્ટબિનમાં ફેંકવું જોઈએ. ત્યારબાદ આગળ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ટુ ડુ યુઝ, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે કે તમારા મત. તો અહીંયા છે એ પૂછવામાં આવે છે કે સુરક્ષા માટે તમે કયા પ્રકારના જે સાધનો છે તેનો ઉપયોગ કરો છો, અને સફાઈ પ્રક્રિયા તમે ટૂંકમાં છે એ વર્ણન કરી શકશો? તો અહીંયા છે એ જે આપણે સફાઈ કરતા હોય તે સફાઈ દરમિયાન કયા કયા સાધનોનો ઉપયોગ છે એ કરીએ તેની ચર્ચા છે એ કરવામાં આવી છે. તો રોમકૃષ્ણ મૂર્તિ છે એ પ્રત્યુત્તર આપે છે કે વી વીયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ શેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and pokemen to desert to the lake to clear the weeds and shrub that harmful. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ કહે છે કે અમે છે એ નાક માટે માસ્ક અને હાથ માટેના મોજા છે એનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે દરેક લોકોને ખ્યાલ હશે કે કોરોના વાયરસ છે એ ચાલે છે, તો માસ્ક છે એ પહેરવું ફરજિયાત છે, જો માસ્ક પહેર્યું ન હોય તો 200 રૂપિયા દંડ છે, એટલે માસ્ક છે એ દરેક લોકો અત્યારે પહેરે જ છે. ત્યારબાદ છે સેનેટરી ગ્લોવ્સ, તો અહીંયા આપણે સેનેટરી ગ્લોવ્સનો પીક જોઈ શકીએ છીએ, ઘણા બધા લોકો છે એ સેનેટરી ગ્લોવ્સ પણ પહેરે છે, જેના કારણે છે એ કોરોના વાયરસ છે તેનો ટચ કરવાથી છે એ ફેલાતો નથી. ત્યારબાદ છે કેરી રેક્સ, તો કેરી રેક્સ એટલે કે દાંતી અથવા તો પાવડા જે આપણે જોઈ શકીએ છીએ, જે આપણા સફાઈ કામદારનો જે વર્ગ છે અથવા સફાઈ કામદાર લોકો જે હોય છે તે કચરો લેવા માટે આ દાંતી છે તેનો ઉપયોગ છે એ થતો હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે સફાઈ કામદાર લોકો જે આવતા હોય છે તે લોકોની પાસે આ દાંતી તથા પાવડા છે એ આ ટાઈપના હોય છે, જેનાથી છે એ કચરો ખેંચીને પોતે જે ડમ્પિંગ ટ્રક આવે છે તેમાં તે નાખી દે છે. તો એટલે કે અમે નાક માટે છે એ માસ્ક તથા હાથમાં મોજા પહેરીએ છીએ, દાંતી તથા પાવડાની કચરો ભેગો કરીને એ જે કચરો છે એ મોટી ડોલમાં નાખીને ત્યારબાદ છે એ કચરો ટકમાં ઠલવાય છે. તળાવમાંથી છે એ કાદવ અને હાનિકારક ઘાસ તથા ઝાડવા કાઢવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રો છે તેનો ઉપયોગ છે કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નોઝમાં સેનેટરી ગ્લોવ્સ અને કેરી રોક્સ એટલે દાંતી છે તેનો ઉપયોગ છે કરે છે. ત્યારબાદ છે ગાર્બેજ ટ્રક, એટલે કે આપણા ઘરે જે અત્યારે નગરપાલિકા તરફથી છે એ ગાર્બેજ ટ્રક આવે છે, જેમાં છે એ ટ્રકમાં છે એ કચરો છે એ આપણે નાખીએ છીએ. ત્યારબાદ છે અર્થ મૂવર્સ, જેને આપણે જેસીબી કહીએ છીએ.
तो અહીંયા છે અર્થ મૂવર્સ તથા પોકલેન દર્શાવવામાં આવે છે. પોકલેન છે તેનાથી ખોદકામ કરી અને જે કચરો છે એ બહાર કાઢી શકાય છે. ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓ તમે જોયું હશે કે પોકલેન છે તેની મદદથી જે આગળનો ભાગ છે તેનાથી કચરો છે એ બધો લઈને જે ટ્રક હોય છે તે ટ્રકમાં ડાયરેક્ટ છે એ નાખવામાં આવે છે. સાફ સફાઈ માટે આ ખૂબ જ ઉપયોગી સાધન છે. ત્યારબાદ આગળ, વોટ ઇન યર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? એટલે કે તમારા મત મુજબ બાળકો તથા યુવાનો છે એ પર્યાવરણ માટે શું કરી શકે, અથવા જે પોતે યોગદાન છે એ પર્યાવરણમાં શું આપી શકે, પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવી હોય તો તે લોકો છે એ અમારે શું કરવું જોઈએ? તો અહીંયા જે કહે છે કે નાના બાળકો અથવા યુવાનો હોય છે જેને જે ખૂબ જ ઉત્સાહિત હોય છે, પર્યાવરણને કંઈક આપવા માંગતા હોય અથવા તો પ્રકૃતિ છે તેને કંઈક સારું બનાવવા માંગતા હોય, તો તે લોકો છે તે ક્યાંથી શરૂઆત કરતા, તો તે લોકો છે એ શું ઉપયોગ છે કરી શકે છે? તો એવું કૃષ્ણમૂર્તિ અહીંયા પ્રત્યુત્તર આપે છે કે પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર જે કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. અને હંમેશા આપણે ઇન્ડિયામાં ટેવ છે કે કચરો હોય તે કોઈ પણ કચરો હોય તે ઘરની બહાર ફેંકતા હોય છે. કાગળ કે કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે ચોકલેટ ખાતી, ચોકલેટ ખાધી અને કાગળ એ ડાયરેક્ટ રોડ ઉપર અથવા તો ઘરમાં સીધું ફેંકી દેતા હોય છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડસ્ટબિનનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ છે, પછી ક્યારેક આપણે કચરાનો પ્રમાણ છે ઓછું કરવું જોઈએ. ઘરમાંથી નકામો સામાન, કચરો, કાગળ, બેટરી, વધેલું જે ફાસ્ટફૂડ આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે તળાવે આપણે ક્યારેક મુલાકાતે ગયા હોય ત્યારે તળાવના કિનારે આપણે જોઈએ છીએ તો આપણે પ્લાસ્ટિકની બોટલ તથા વેફરના જે વેપર્સ હોય છે તે, ચોકલેટના કાગળ, ઘણી બધી જે નકામી ચીજ વસ્તુઓ તથા જે જંક ફૂડ હોય છે તેના જે ટુકડાઓ છે એ ત્યાં ફેંકવામાં આવે છે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનો પ્રમાણ ઓછું કરીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે એક મોટી સિદ્ધિ ગણાય. પર્યાવરણને મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા સ્વાગત છે. એટલે કે અનુકૃષ્ણમૂર્તિ કહે છે, સૌપ્રથમ જે આપણે આપણા ઘરથી જ પહેલ કરવી જોઈએ. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ પણ નકામો કચરો હોય તો તે કચરો છે એ આપણે કચરા પેટીમાં છે એ નાખવો જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો છે એ કચરો છે એ ગમે ત્યાં ફેંકતા હોય છે. તો આપણે છે એને સલાહ સૂચન આપવી જોઈએ કે કચરો છે એ હંમેશા ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે પર્યાવરણને મદદરૂપ કરવા ઈચ્છતા હોય તેનું અમારી ટીમમાં છે એ સ્વાગત છે. અમે છે તેને મદદ છે કરીશું. ત્યારબાદ આગળ, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર અન એન્વાયરમેન્ટલ કોઝ? એટલે કે શાળાએ જતા બાળકો પર્યાવરણ માટે છે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? દાખલા તરીકે કોઈ પણ બાળક છે એને પર્યાવરણની સાફ સફાઈમાં રસ હોય તો તેને છે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? કારણ કે જે બાળક હોય છે એને સ્કૂલે જવાનું હોય છે, ટ્યુશન જવાનું હોય છે તથા છે પોતાનું હોમવર્ક અને ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ કરતા હોય છે. તો અઠવાડિયામાં છે એને કેટલો ટાઈમ છે પર્યાવરણને આપવો જોઈએ? તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે વીકેન્ડમાં એટલે કે અઠવાડિયામાં છે એ 4 કલાક, એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે છે એ સહભાગી થવા પૂરતી છે. એટલે કે શનિવારે આપણને ખ્યાલ હોય છે કે સ્કૂલ હોય છે હાફ ડે એટલે કે અડધો દિવસની હોય છે, ત્યારબાદ સન્ડે છે એ રજા હોય છે. તો 2 કલાકનો સમયગાળો છે એ અહીંયા છે એ બાળકો છે એ આપી શકે છે પર્યાવરણ માટે. અને આ નાની એક શરૂઆત કરવાથી છે એ આગળ જતાં છે એ ખૂબ જ મોટું સહભાગીરૂપ થાય છે. ત્યારબાદ આગળ, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? એટલે કે વિદ્યાર્થીઓને શાળાઓ તમારી સાથે કેવી રીતે જોડાઈ શકે, શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ પણ કાર્યક્રમ કરો છો ખરા? હવે દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ યંગ હોય, બોય અથવા તો ગર્લ કે કોઈ પણ વ્યક્તિ, તેને છે એ પર્યાવરણને મદદરૂપ થવું હોય પરંતુ તેને છે એ ખ્યાલ હોતો નથી કે પોતે છે એ કેવી રીતના પર્યાવરણ છે મદદરૂપ થઈ શકે, તો તેને છે એ તમે કોઈ પણ કાર્ય છે એ કરી શકો છો. તો ત્યારે છે એ અનુકૃષ્ણમૂર્તિ આન્સર આપે છે કે યસ, વી ઓફર ટુ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ્સ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3rd. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે કહે છે કે હા, જે લોકોને અથવા જે વિદ્યાર્થીઓને રસ હોય
જે ભાગીદારી કરો ભાગીદારી અમે આપીએ છીએ કે અમે જે યુવાનો જે પ્રાણી પ્રાણી પ્રેમી હોય છે અથવા તો વન્યજીવ ફોટોગ્રાફર હોય છે, ફિલ્મ બનાવનાર, રંગમંચના એટલે કે કલાકારો તથા વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ અને આ સર્વ ક્ષેત્રોમાં છે અમે તાલીમ આપી અમારી જે પ્રવૃત્તિઓ છે તેમાં સક્રિય રીતે જોડીએ છીએ. અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ ત્રીજા ધોરણમાં ભણે છે. તો જે કોઈ પણ વ્યક્તિને છે એ પ્રાણીઓ લવર એટલે કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે ઘણા લોકો એનિમલ લવર હોય છે, તો એનિમલ માટે છે ઘણા બધા સેવાના કાર્ય છે એ કરતા હોય છે. તો જે લોકોને આ કાર્યમાં રસ હોય તેમાં તે લોકોને જે એનજીઓ છે તે અલગ અલગ એક્ટિવિટી છે એ કરાવે છે તથા તેમને છે એ તાલીમ પૂરી પાડે છે, ત્યારબાદ છે તેમના સ્વયંસેવકોમાં જોડે છે. તો અરુણની ટીમમાં છે એ સૌથી નાનો સ્વયંસેવક છે એ ત્રીજા ધોરણમાં ભણે છે. તો આપણને ખ્યાલ છે ત્રીજા ધોરણમાં ભણે એટલે 5 અને 3 8 વર્ષનો સામાન્ય નાનો બાળક એ પોતે છે એ રમતિયાળ હોય છે, તેમ છતાં અહીંયા જે સ્વયંસેવક છે એ ખૂબ જ ગર્વભેર વાત કહી શકાય કે તે પોતે છે એ પર્યાવરણમાં આટલો બધો રસ છે એ લઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે થર્ડ યુનિટ છે અને ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ તે અહીંયા પૂર્ણ થઈ છે. વિડીયો આ જે યુનિટ છે તેના 2 પાર્ટ 1 અને પાર્ટ 2 વિભાજિત કરેલા છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે પોતે પાર્ટ 1 અને પાર્ટ 2 એ જોઈ લે. ખૂબ જ સરળ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે. તેમાં ઇન્ટરવ્યૂ લેનાર છે તે અરુણ કૃષ્ણમૂર્તિનો ખૂબ જ સુંદર રીતે ઇન્ટરવ્યૂ લે છે તથા જે કોઈ પણ વ્યક્તિને પર્યાવરણમાં રસ હોય, પર્યાવરણ વિશે જાગૃતિ આપવા માંગતા હોય અથવા તો સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માંગતા હોય તેમના માટે છે એ કેવી રીતના કાર્ય કરવું, કેવી રીતે છે આગળ વધવું તે ખૂબ જ સુંદર રીતે અહીંયા વર્ણન છે કરવામાં.